નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તો ચાલો, આપણે આજનો મારો વિષય છે પર્યાવરણ આસપાસ, ધોરણ 5. પાઠનું નામ છે સ્વાદથી પાચન સુધી. તો આ પાઠની અંદર આપણે જુદા જુદા સ્વાદ વિશે શીખવાનું છે, અને દરેક સ્વાદ છે એ એકસરખા હોતા નથી. તમને ખબર છે કે દરેક સ્વાદ છે, અમુક ખાટા હોય છે તો અમુક મીઠા હોય છે, તો અમુક કડવા હોય છે, તો અમુક તુરા પણ હોય છે. એટલે દરેક સ્વાદ વિશે અને દરેક ખોરાક છે એ આપણને કેવી રીતે પચે છે, એટલે કે પાચન વિશે આપણે આ પાઠની અંદર શીખવાનું છે. તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ. પાઠનો પહેલો મુદ્દો છે જુદા જુદા સ્વાદ. મિત્રો, દરેક સ્વાદ છે એ આપણને એક સરખા જોવા મળતા નથી. ઘણી વસ્તુ છે એ આપણને ભાવતી હોય છે, એટલે કે દરેક સ્વાદ છે એ આપણને અમુક ગમતા હોય છે અને અમુક આપણને નથી પણ ગમતા હોતા. એટલે કે ખોરાકની ઘણી બધી વસ્તુઓ એવી હોય છે કે જે આપણને ભાવતી હોય છે. શા માટે ભાવે છે? તો કે એના સ્વાદ આપણને ગમે છે. જ્યારે અમુક વસ્તુઓ છે ખોરાકની, એનું આપણે તરત જ એમ કહી દેતા હોઈએ છીએ કે આ વસ્તુ મને ભાવતી નથી, એટલે કે એ વસ્તુનો સ્વાદ આપણને ગમતો નથી. પરંતુ આપણા શરીર માટે દરેક સ્વાદ છે એ ખૂબ જ જરૂરી છે. આ પાઠમાં આપણે વાર્તાની સાથે સ્ટાર્ટ કરીશું, જેની અંદર હેન્સી નામની એક છોકરી હોય છે. આ હેન્સી છે ને, એને ખોરાકમાં છે ને થોડીક વસ્તુઓ ભાવતી હોય છે, અને અમુક વસ્તુઓ છે ને એને નથી ભાવતી હોતી. એના મમ્મીએ છે ને કારેલાનું શાક બનાવતા હોય છે, એટલે એ રસોડામાં જાય છે અને તરત જ એના મમ્મીને કહે છે કે મને આ વસ્તુ ભાવતી નથી, તું મને ગોળ અને રોટલી આપી દેજે. એટલે એના મમ્મી એને શું કહે છે કે બેટા, તે સવારે જ હજી ખાંડ અને રોટલી ખાધી હતી. એટલે એની બહેન છે જેનું નામ સરોજ છે, જે એની મોટી બહેન છે, એ હેન્સીને સમજાવે છે કે તને આ એકને એક વસ્તુ કેમ દરરોજ ભાવે છે, અને એ આવી ગળી વસ્તુ. એના મમ્મી સામે જોવી અને હસે છે. એટલે હેન્સી છે એ થોડીક ગુસ્સે થાય છે. તમારી ઉંમરના જે મિત્રો છે એ તમને ખબર હશે કે ઘરમાં જાય એટલે તરત જ મમ્મીને પૂછે કે મમ્મી આજે શું બનાવ્યું છે. એટલે મમ્મી એમ કહે કે આનું શાક બનાવ્યું છે. જો ભાવતું હોય તો ખુશ થઈ જાય અને ઠેકડા મારવા માંડે છે, પરંતુ જો વસ્તુ ન ભાવતી હોય એટલે શું કરે, ગુસ્સો કરવા માંડે. એવી જ રીતે આ હેન્સી છે ને, એના મમ્મી પાસે થોડો ગુસ્સો કરે છે કે મને કારેલાનું શાક ભાવતું નથી, તું મારા માટે બીજું કાંઈક બનાવ. એટલે સરોજ એને કહે છે કે દરરોજ એકને એક વસ્તુ ખવાય નહીં, દરેક વસ્તુના સ્વાદ આપણે લેવા જોઈએ. એટલે આ નાની બેન છે હેન્સી, એ એની મોટી બેનને કહે છે તને કેમ આમલીનું નામ પડે એટલે તને તરત જ એ ખાવાનું મન થાય છે. મિત્રો, તમને પણ ભાવતી હશે આમલી, હું બોલી એટલે તમારા મોંમાં પણ પાણી આવી ગયું હશે. તો આ સરોજ છે એ આવું કહે છે ને, એટલે હેન્સી છે એને કહે છે કે તને કેમ આમલી બહુ જ ભાવે છે. એટલે સરોજ એને કહે છે હું આમલી તો ખાઉં છું અને મારા મોંમાં પાણી પણ આવે છે આનું નામ સાંભળતા જ, પરંતુ સાથે હું બીજા અનેક સ્વાદ લઉં છું, ખાટા, મીઠા, ખારા, ગળિયા અને તુરા, દરેક સ્વાદ હું લઉં છું. દરેક જાતનો ખોરાક છે એ મારા શરીર માટે સારો છે, એટલા માટે હું દરેક જાતનો ખોરાક ખાઉં છું. તારે પણ આ જ રીતનું કરવું જોઈએ. સરોજ છે એ હેન્સીને આવું બધું સમજાવે છે અને એની મમ્મીના સામું જોઈ અને હસે છે. એટલા માટે હેન્સી છે એને થોડોક વધારે ગુસ્સો પણ આવે છે, પરંતુ આ એના માટે જ સારું છે. તો તમને પણ ખોરાકની ઘણી બધી વસ્તુઓ એવી હશે કે જે ખૂબ જ ભાવતી હશે, મને કમેન્ટ કરી નીચે અને જણાવો કઈ કઈ વસ્તુઓ તમને ખૂબ જ ભાવે છે કે એ વસ્તુનું નામ લેતા જ તમારા મોંની અંદર પાણી આવી જતું હોય છે. હવે આની અંદર સરોજ છે ને એ એક રમત કરે છે તેની બહેન હેન્સી સાથે. તેના મમ્મીને કહે છે કે હેન્સીની આંખો પાસે પટ્ટો બાંધો. એટલે એના મમ્મી છે એને આંખે પટ્ટો બાંધી દે છે અને તેની સાથે રમત કરે છે.
સરોજ છે એ દરેક વસ્તુઓના સ્વાદ છે ને એ હેન્સીને ચખાડે છે. દાખલા તરીકે એની આંખો એ તો પાટો છે, એને ખબર પડશે નહીં, પરંતુ એને સ્વાદ ઉપરથી કેવું પડશે કે આ કઈ વસ્તુ છે. સરોજ છે એ એક ચમચીની અંદર લીંબુના બે ત્રણ ટીપા નાખે છે અને હેન્સીની મોઢાની અંદર તે ટીપાને મૂકે છે ચમચી ભરીને. એટલે તરત જ જેવું મોઢામાં ચમચી જાય છે એટલે તરત જ હેન્સી કહી દે છે કે આ તો લીંબુ છે જે ખાટું ખાટું છે. ઓળખી ગઈ કે નહીં તરત જ સ્વાદ? એવી જ રીતે પછી બીજી ચમચીની અંદર તે ગોળ લે છે એટલે એના મમ્મી કહે છે કે તું પેલે એ વસ્તુનો ભૂકો કરી નાખ, નકર હેન્સીને તરત જ ખબર પડી જશે કે આ તો ગોળ છે, એક તો એને બહુ ભાવે છે. એટલે સરોજ છે એ ગોળનો ભૂકો કરી નાખે છે અને ચમચીમાં નાખે છે. ત્યારબાદ તે હેન્સીના મોંમાં આપે છે. મોંમાં પડતા તરત જ તે ઓળખી જાય છે કે આ તો ગોળ છે જે મને ખૂબ જ ભાવે છે. ત્યારબાદ તે તળેલી માછલી એની પાસે રાખે છે, પરંતુ તે ખાધા વગર જ જાણી જાય છે કે આ તો માછલી છે. એટલે કે સુગંધ દ્વારા, આ નાક દ્વારા જે સુગંધ લઈએ છીએ એના દ્વારા પણ તરત જ કોઈપણ ખોરાક વિશે ખબર પડી જાય છે. હેન્સી છે એની પાસે કારેલા મૂકે છે, તે ચમચીની અંદર કારેલા લઈ અને તેને ચખાડે છે, પરંતુ હેન્સીને ખબર નથી કે આ શું વસ્તુ છે કારણ કે એને કોઈ દિવસ ખાધા જ નથી. જેવું એના મોઢામાં જાય છે એટલે એને થોડુંક કડવું, થોડુંક ખારું અને થોડુંક ખાટું લાગે છે. એટલે હેન્સી કહે છે આ વસ્તુ મને તું ફરી વાર આપતો, મને તો આ વસ્તુ ભાવી ગઈ. એટલે બીજી વખત ચમચીમાં પાછું કારેલું રાખે છે અને તેની આંખો પાસેથી પટ્ટાને ખેંચી લે છે અને કહે છે કે આ જો આને કારેલું કહેવાય જે તને ભાવી ગયું. સમજાણું મિત્રો? એટલે કે જે વસ્તુ આપણે કોઈ દિવસ ખાધી જ નથી એ વસ્તુને ઘણી વખત આપણે એમ કહી દેતા હોઈએ છીએ કે આ વસ્તુ મને નહીં ભાવે, પરંતુ દરેક વસ્તુના જે સ્વાદ હોય છે ને એ આપણે લેવા જ જોઈએ, કારણ કે દરેક સ્વાદ છે એ આપણા શરીર માટે ખૂબ જ સારા છે. દરરોજ આપણે એકને એક ખોરાક લઈએ તો એનાથી આપણા શરીરને પૂરતા પોષક ઘટકો જે છે એ મળતા નથી. આપણા શરીર માટે દરેક પોષક ઘટકો છે એ ખૂબ જ જરૂરી છે. દરેક વસ્તુઓ છે એને આપણે જીભ ઉપર મૂકીએ છીએ ત્યારે આપણને સ્વાદની ખબર પડે છે. એટલે કે દરેક સ્વાદ છે એ ક્યાં ક્યાં, દરેક વસ્તુની અંદર ક્યાં ક્યાં સ્વાદ છે એની આપણને જાણ થાય છે. હવે એ આપણને જીભ દ્વારા કઈ જગ્યાએથી કેવો સ્વાદ મળે છે એના વિશે આપણે શીખીએ. દાખલા તરીકે જીભમાં સૌથી પાછળનો ભાગ જે હોય છે ત્યાં આપણને કડવો સ્વાદ આવે છે. અંદરની સાઈડ જીભનો જે ભાગ હોય છે એમાં આપણને કડવો સ્વાદની ખબર પડી જાય છે. આ સાઈડના બે ભાગ છે ત્યાં ખાટા સ્વાદની ખબર પડે છે. જ્યારે આ વચ્ચેનો ભાગ છે એના ઉપર આપણે વસ્તુને મૂકીશું એટલે આપણને તીખો અને તુરા સ્વાદની ખબર પડે છે. તેમજ આગળનો જે ટોચનો ભાગ છે ત્યાં આપણને ગળ્યો સ્વાદ તરત જ ખબર પડી જાય છે અને સાવ ટોચનો જે ભાગ હોય છે ત્યાં આપણને તરત જ ખાટા સ્વાદની ખબર પડી જાય છે. એટલે કે જીભ દ્વારા આપણને કોઈ પણ વસ્તુના સ્વાદ વિશેની તરત જ ખબર પડી જાય છે. હવે એક પ્રવૃત્તિ હું કહું છું, એક કાપડ વડે તમારી જીભને બરોબર સાફ કરી લો અને સુકાઈ જાય ને એટલી સાફ કરી નાખો. હવે સુકાઈ ગયેલી જે જીભ હોય છે એના ઉપર તમે કોઈ પણ વસ્તુને, દાખલા તરીકે ખાંડ અથવા તો ગોળને મૂકો, તમને સ્વાદ નહીં આવે. આવું શા માટે થાય છે? તો કે આપણી જીભમાં જે અરીસામાં સામું રાખી અને જોજો જીભને, તમને જે સપાટી હોય છે જીભની એમાં તમને ખડબચડું શેર લાગશે અને શેર દાણા દાણા જેવું લાગશે જેમાંથી લાળ રસ ઉત્પન્ન થાય છે. તો આ લાળ રસને લીધે તમને કોઈ પણ સ્વાદ છે એની ખબર
પડે છે અને આ લાળ રસ છે એ ખોરાકને પચવામાં પણ મદદ કરે છે આપણે દરેક ખોરાક છે એ ખૂબ જ ચાવીને ખાવો જોઈએ કારણ કે જેમ ચાવીને ખાઈએ એમ આપણા શરીરની અંદર જે જીભની ઉપર જે લાળ રસ ઉત્પન્ન થાય છે એના દ્વારા આ ખોરાક છે એનો સ્વાદ તમને જણાશે ફટાફટ જો ખાઈ લેશું તો આપણને દરેક સ્વાદની ખબર પડતી નથી ઘણી વખત ઘણા માણસોને આદત હોય છે કે જમવા બેસે ને એ ભેગા પાંચ મિનિટની અંદરમાં જ જમીને તો ઊભા થઈ જાય છે એટલે કે એક કોળિયો જે લીધો હોય છે એને ત્રણથી ચાર વાર ચાવે છે ત્યાં તો ગળી જાય છે પરંતુ આવી રીતે ક્યારેય ખાવું જોઈએ નહીં દરેક કોળિયો છે એ આપણે 30 થી 32 વખત આપણે ચાવવો જોઈએ કારણ કે એક કોળિયાને આપણે જાજીવાર ચાવીશું એટલે આપણને ખોરાકની અંદર શું સ્વાદ છે એની ચોક્કસ ખબર પડે છે બરાબર અને ચાવેલો ખોરાક છે એ આપણને જલ્દી પણ પચી જાય છે આ પાઠની અંદર આપણે જીભ દ્વારા સ્વાદને ઓળખીએ છીએ એના વિશે અત્યાર સુધી શીખ્યા છીએ હવેનો પોઈન્ટ છે કે દરેક વસ્તુઓ છે એ આપણે ચાવીને ખાઈએ છીએ હવે ચાવવું અને વધારે સારી રીતે ચાવવું આ બંને વચ્ચે શું તફાવત છે તો કે જ્યારે આપણે જરાક એવો ચાવી અને ખોરાકને ગળી જઈએ છીએ ત્યારે આપણને ખોરાકના ચોક્કસ સ્વાદની ખબર પડતી નથી પરંતુ એકને એક કોળિયો આપણે જાજીવાર ચાવશું એટલે એ ખોરાકનો એકદમથી બારીક ભૂકો થઈ જાય છે અને એમાં લાળ રસ ભળવા લાગે છે એટલે ખોરાક છે એ વધારે સ્વાદિષ્ટ પણ લાગે છે અને પચવામાં પણ મદદરૂપ થાય છે દાખલા તરીકે કોઈ પણ વસ્તુ તમને આપી હોય એમાં ડુંગળી હોય લસણ હોય ટમેટા હોય તો આવી બધી વસ્તુઓ છે એને તમે જેવી મોઢામાં મૂકો છો ને એટલે તમને થોડીક સ્વાદમાં અલગ લાગશે દાખલા તરીકે ડુંગળી છે તો ડુંગળીને તમે ખાશો તો તરત તમને તીખી લાગે છે પરંતુ જેવી ચવાય છે એવા તેમના સ્વાદની તમને અલગ ખબર પડે છે તેવી જ રીતે કાકડી તેવી જ રીતે લસણ તેવી જ રીતે ટમેટું ટમેટું તમને સ્વાદમાં ખાટું લાગે છે પરંતુ તેને વધારે વાર ચાવો છો એટલે તમને એનામાંથી અલગ જ સ્વાદ ઉત્પન્ન થાય છે એટલે કે દરેક સ્વાદ છે એને ચાવીએ છીએ તેમાં લાળ રસ ભળે છે એટલે એ વસ્તુ છે એ તમને વધારે સ્વાદિષ્ટ લાગે છે હવે બ્રેડ છે કે રોટલી છે એ તમે ચાવશો અને વધારે વાર ચાવશો ને એટલે તમને એમાં થોડીક મીઠાશ લાગે છે બીજો કોળિયો તમે ભાત સાથે લેશો એટલે તમને પાછો થોડીક વાર વધારે ચાવશો એમ તમને એક અલગ જ અનુભવ થાય છે પરંતુ ઘણા લોકોને જે સ્પીડમાં ખાવાની આદત છે એ ક્યારેય રાખવી જોઈ નહીં ખોરાકને હંમેશા વધારે વાર 30 થી 32 વાર એક કોળિયાને ચાવવો જોઈએ અને ચાવેલો જે ખોરાક હોય છે એ પાચનમાં વધારે મદદ કરે છે હવે દરેક માણસ છે એ ભૂખ છે ખોરાક છે કે પાણી છે એના વગર જીવી શકતું નથી બરાબર તો ખોરાક છે એ ઘણી વખત ઘણા લોકો એમ કહી દેતા હોય છે ને કે અમારે મને આ વસ્તુ ભાવતી નથી પરંતુ આ ખોટી આદત છે બરાબર દરેક વસ્તુ છે એ આપણે ખૂબ જ દરેક વસ્તુઓના સ્વાદ છે એ આપણે લેવા જોઈએ ગળ્યો હોય તીખો હોય કડવો હોય તૂરો હોય કે ખારો હોય દરેક સ્વાદ છે એ આપણા શરીરમાં ખૂબ જ મદદ કરે છે અને દરેક ખોરાક છે એ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારા છે અને દરેક ખોરાકની અંદર જે કાંઈ પોષક ઘટકો છે એ પણ આપણા શરીર માટે ખૂબ જ જરૂરી છે અહીંયા આકૃતિની અંદર દર્શાવેલું છે કે આપણે જે ખોરાક લઈએ છીએ એ શેના દ્વારા લઈએ છીએ તો કે મો દ્વારા આપણે મો દ્વારા જે ખોરાક લઈએ છીએ એ આપણે દાંત વડે જેમ ચાવીએ છીએ એમ એ વધારે બારીક ભૂકો થતો જાય છે એમાં લાળ રસ ભળે છે અને તે ખોરાક છે એ મોંમાંથી ક્યાં જાય છે મુખગુહામાંથી ક્યાં જાય છે તો કે અન્નનળીમાં જે તમને અહીંયા દેખાય છે અહીંયાથી ક્યાં જાય છે તો કે જે પચેલો ખોરાક હોય છે એ નાના આંતરડામાં જાય છે અને જે અપાચિત ખોરાક અને જે પાણી હોય છે એ નાના આંતરડા દ્વારા શોષાઈ જાય છે અને અપાચિત જે ખોરાક છે એ મોટા આંતરડામાં જઈ અને મળ માર્ગમાં જાય છે અને તેના દ્વારા તેનો નિકાલ
થાય છે, એટલે દરેક સ્વાદ છે, દરેક ખોરાક છે એ આપણે હંમેશા લેવો જોઈએ. ઘણી વખત આપણે જે કહી દેતા હોય છે કે આ ખોરાક મને ભાવતો નથી, તો એ વસ્તુની અંદર રહેલા જે પોષક ઘટકો છે એ આપણા શરીરને પૂરતા પ્રમાણમાં મળશે નહીં. એટલે દરેક ખોરાક છે એ આપણે ખાવો જ જોઈએ, અને દરેક પોષક ઘટકો છે, દરેક પોષક તત્વો છે જે આપણા શરીરને જરૂરી છે એ આપણે લેવા જ જોઈએ. બરાબર મિત્રો, તો આ પાઠની અંદર આપણે જે કાંઈ ચર્ચા કરીએ છીએ એ આપણા માટે ખૂબ જ જરૂરી છે. હવે દરેક સ્વાદમાં ઘણી વખત એવું થતું હોય છે કે જે વસ્તુ આપણે ખોરાકમાં લેતા નથી એ વસ્તુ આપણને મળતી નથી. ઘણા લોકોને ભૂખ લાગી હોય ને તો એના જે હાવભાવ છે એ અલગ પડતા હોય છે. દાખલા તરીકે સાવ નાના બાળકો હોય છે ને, એને ભૂખ લાગે ને તો એ એકદમથી રડવા માંડતા હોય છે. જેવો એ ખોરાક લઈ લે એટલે એને વધારે પડતો જે કાંઈ ખોરાકની જરૂર હોય છે એટલો ખોરાક મળી જાય છે, પછી રડવાનું બંધ કરી દે છે. જ્યારે એનાથી થોડીક મોટી ઉંમરના, એટલે કે તમારી ઉંમરના જે બાળકો હોય છે એને જો ભૂખ લાગે ને તો એમ ખબર ન પડે કે ખોરાક લઈએ, શું કરવા માંડે છે, જીદ કરવા માંડે છે, કોઈકને કોઈક વસ્તુના વાદ કરવા માંડે છે, અને ગુસ્સો આવી જતો હોય છે, અને મમ્મીને કહેતા હોય છે કે મને આ વસ્તુ જોઈ છે ને ઓલી વસ્તુ નથી ભાવતી ને આ વસ્તુ ખૂબ જ ભાવે છે ને તમે મને આ વસ્તુ બનાવી દો, ને આવી ખોટી જીદ અને ગુસ્સો કરવા લાગે છે. જેવું જમી લે છે એટલે એના શરીરની અંદર પૂરતી શક્તિ આવી જાય છે અને તે રમવા લાગે છે. બરાબર, જ્યારે મોટી ઉંમરના જે માણસો હોય છે એને જ્યારે ભૂખ લાગે છે ત્યારે તે નબળા પડી જાય છે, એનું શરીર નબળું પડવા લાગે છે. જે માણસોને એક દિવસ કે બે દિવસ ખોરાક નથી મળ્યો હોતો, અથવા તો કોઈ પણ વ્યક્તિ જ્યારે ઉપવાસ કરતા હોય છે ત્યારે તમે એની સ્થિતિ જોજો, એનું શરીર છે એ નબળું પડવા લાગે છે, તેના શરીરમાં થાક લાગે છે, કોઈ પણ કાર્ય છે એ ઝડપથી નથી કરતા, અને જેવું કરે છે એવો થાકનો અનુભવ થાય છે. સમજાણું? એટલે કે ખોરાક લઈએ છીએ તો આપણા શરીરને પૂરતી શક્તિ મળે છે, અને ખોરાક છે એ હંમેશા દરેક સ્વાદનો ખોરાક આપણે લેવો જોઈએ, જે આપણા પાચન માટે પણ ખૂબ જ જરૂરી છે. અને સાથે પાણી પણ લેવું જોઈએ. ઘણા લોકોને પાણી પીવાની ખૂબ જ આદત હોતી નથી, પરંતુ સમયાંતરે પાણી છે એ પીતું જ રહેવું જોઈએ, જે આપણા ખોરાકને પચવામાં પણ મદદ કરે છે. એટલે ખોરાક માટે દરેક સ્વાદ જરૂરી છે. આ પાઠનો આપણે પહેલો ભાગ શીખ્યા છીએ. હવે પછી આપણે બીજો ભાગ ફરીવાર મળશું અને ફરીવાર શીખશું. થેન્ક યુ.